બધા કેટલો બધો છે કેટલો બધો યાર હર એક સ્ટોલ ઉપર બધી અલગ અલગ વસ્તુ છે લગભગ કોલ્ડ ડ્રિંક છે પ્રસાદી ને આમ કેટલો બધો છે આમેલી ઓ તે કેટલો બધો છે શેરડી જ્યુસ મારા જ્યુસ લેવામાં મારા હાથ ઉપર ઢોળાઈ ગયો યાર રઘુનાથજી ના મંદિર પાસે હેલ્મેટ લેવા માટે આવવું પડશે બે બે હેલ્મેટ છે પાછા આપણા તો બસ હવે આપણે અહીંયા ઓલમોસ્ટ પહોંચવા આવ્યા ખીચડી નહીં ખાવ
ઓકે પણ અહીંયા બહુ મજા આવી હજી આપણે યાર અંજારમાં એટલા અયોધ્યા જેવું ફીલ થયું બહુ મોટા ભાઈ અહીંયા આવી છે તો અયોધ્યામાં હવે શું હશે આનાથી વધુ એટલે આ આપણી અયોધ્યા માટેની પ્રેક્ટિસ હતી સમજ તો અભીને પગ ન તો અહીંયા પાણી થઈ ગયો છે હવે આપણે જ્યાં બાઇક રાખી છે એનાથી આપણે 5 જ મિનિટના રસ્તાથી હવે દૂર છીએ અને બહુ મજા આવી ગઈ યાર જોરદાર આજે આઈ થિંક આપણે 6-8 કિલોમીટર હાલ્યા હશું તો બેગ પણ આપણે છે ને મુંબઈ સ્ટાઇલમાં જ રાખી દીધી ભલે મારા બેગમાં તો કાંઈ જ નથી હમણાં એક ગોપ્રો રાખ્યો અંદર બાકી જીપના બેગમાં ઘણું બધું કેમેરા ને બધું હોય અને પાછોમાં બધો ડિક્લેર કરતા હતા કે ભાઈ ખિચાકાત્રુ થી ને બધા મોબાઈલ પણ જટાઈ ગયા ચોરી થઈ ગઈ ને એવું બધું એટલે ભાઈ આ બધી આપણે બહુ જ ટ્રાફિકમાં હોય ને ત્યારે આપણે આ બધી વસ્તુની ખાસ ધ્યાન રાખવી પડે એક વાર તો અમે પણ બહુ ધકાધુમીમાં આવી ગયા હતા મને તો એમ કે કેમેરો પડશે મારા હાથમાં ત્યારે કેમેરો હતો પછી દીપે લઈ લીધો અને મૂંચો કરી આ મૂંચો કરીને જ કેમેરો આપણે લઈને નીકળી આવ્યો તો હવે ફટાફટ આપણે હેલ્મેટ લઈ લઈએ અભી કુછ હે નહીં સારા બસ થેન્ક યુ યાર અમારે હેલ્મેટ તો ફાઇનલી હેલ્મેટ મળી ગયા છે ને આપણી બાઇક પણ અહીંયા જ પડી છે સેફ ઓ સેફ અને હમણાં છે ને 9:05 થઈ ગઈ છે એટલે ભુજ પોતા 10:30 જેવું આરામથી થઈ જાય અને આ કૃપાની ફર્સ્ટ બાઇક રાઇડ છે આટલી દૂર અને આટલા નાઇટમાં તો મારી પણ ફર્સ્ટ જ રાઇડ છે અહીંયા આપણે છે ને 2-4 પડીકા લીધા છે ક્રીમોનિયન છે કે પછી કુરકુરિયા છે અને ચટપટી ને એવો બધો તો એ બધો આપણે ફટાફટ ખાઈ લઈએ અને પછી નીકળી તો બસ હવે અહીંયા કૃપા વેફર ને ખાય છે બાકી તો આપણને અહીંયા કાંઈ ખાસ મળ્યો નહીં આપણે પેટ્રોલ પંપ પાસે ઉભા છીએ તો યાર એમ ફૂલ ઓવી ફિલિંગ આવે છે કે આપણે કેમ અહીંયાથી આમ ક્યાંક દૂર જતા હોય રાઈડ કરતા હોય અને બધા આમ રાઈડર ને આમ કઈ પેટ્રોલ પંપ ઉપર સ્ટોપ કરે ત્યાં નાસ્તો બાસ્તો કરે આ છે ને ફર્સ્ટ એક્સપિરિયન્સ છે મારો આવી રીતે રાત્રે આવી રીતે રાઈડ યસ યસ એટલે મમ પપ્પા ને તો ચિંતા થતી હશે 100% અને આપણે પણ એમ ક્યાંક ક્યાંક ભગવાનનો નામ લઈને આપણે ધીમે ધીમે જઈએ છીએ કે રસ્તો સાવ સુમસામ છે આપણો આ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે એટલે ધીમે ધીમે આપણે જઈએ તો કાંઈ વાંધો ના આવે હવે આપણે ફટાફટ નીકળીએ પાછા હેલ્મેટ સાવ ઢીલો છે સાવ કાંઈ ઢીલો આ તો બરોબર છે તો આપે ઊંચો થઈ જાય તો આપે એનો વજન ઘણો છે તો હવે કાંઈ ન થાય એ છોકરીનો હેલ્મેટ અલગ આવે એ હાલે હવે હમણાં જો અહીંયા કૃપા બેઠી છે આવી ગયા એમ ઢોસા આટલી વારમાં અને આપણે અહીંયા હેલ્મેટ ને આ બેગ ને બધું અહીંયા રાખી દીધો છે અને ત્યાં પીઝાનો ઓર્ડર આપી આવ્યો છું હા છે અહીંયા આપી જશે એટલે પાછો મોડો થઈ ગયો ને કેટલા 10:45 વાગે છે હમણાં સાંજે આપણે અચાનક જ અંજાર નો પ્લાન બની ગયો તો એ પણ શોભાયાત્રામાં ગયા ને કૃપા યસ અડધી કલાકમાં એક ઇન્સ્ટાગ્રામ ની પોસ્ટ ના કારણે પ્લાન બની ગયો છે વિચારો તમે અને ખાલી દીપે ઘરે આવીને મોબાઈલ લીધો ને એને વાંચ્યો કે ગુજરાતની બીજા નંબરની યસ અને સૌથી મોટી ને 3 કિલોમીટર લાંબી હા બસ તો બસ મેં કીધું કે ભાઈ આ અંજારમાં મોટા ભાઈ છે હાલ છે હાલ હા તો બસ એવી રીતના પ્લાન બની ગયો એક પોસ્ટ ના કારણે તો બહુ મજા આવી ગઈ કૃપા તો હવે થાકી ગઈ છે એટલે હવે બસ મારા તો કિલોમીટર સાવ પતી ગયા છે યાર લગભગ નહીં હોય તો મેં 120 કિલોમીટર જેટલી બાઇક હલાવી તો પાછળ બેસવામાં પાછળ રાખી છે કોઈ પ્રકાર ગમે હોય નિંદર આવે છે ને આઈ થિંક મને બહુ હસવું આવે છે ને એટલે હવે બસ હવે તું કંટાળે નાટક કરીશ હા તો બસ આપણે વિડીયો અહીંયા સુધી રાખી છે તો કોઈ પ્રકાર છે તમને વિડીયો ગમે તો પ્લીઝ અને કેવું કે બાળકો તો પ્લીઝ વિડીયો લાઈક કમેન્ટ અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો તો બસ આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ધન્યવાદ